જામનગરમાં આજે કોરોનાના કેસોએ નવો રેકોર્ડ બનાવ્યો છે। જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના અત્યાર સુધીના હાઈએસ્ટ 174 કેસ નોંધાયા છે। શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં કોરોનાના 122 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ 296 કેસ નોંધાયા છે। જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 દર્દીના મૃત્યુ થયા છે। કોરોના બેકાબૂ થતાં તંત્ર પણ નિયમોનું પાલન કરાવવા માટે વધુ કડક થયું છે। સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતી દુકાનો સીલ કરવામાં આવી રહી છે। આજે સાંજે શહેરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલ 3-4ની હોટલ સહિત કુલ 4 દુકાનોને સીલ કરવામાં આવી હતી। મામલતદારની આગેવાનીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી। 18 એપ્રિલે યોજાનારી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાની ઘોષણા ચૂંટણી પંચે કરી છે। કોરોના બેકાબુ થતાં ચૂંટણી મોકૂફ રાખવાની ચોતરફી માંગને ધ્યાને લઈ ચૂંટણી પંચ દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જામનગરમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા જીજી હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફુલ થવાની તૈયારીમાં છે, ત્યારે તંત્ર દ્વારા શહેરની 7 ખાનગી હોસ્પિટલોને કોવિડ ટ્રીટમેન્ટ કરવાની મંજૂરી આપી છે। સુમેર ક્લબ રોડ પર આવેલ ક્રિટિસર્જ હોસ્પિટલ તથા સ્પંદન હોસ્પિટલ, ગુરુદ્વારા નજીક આવેલ ગોકુલ હોસ્પિટલ, તળાવની પાળ પર આવેલ શ્રદ્ધા હોસ્પિટલ, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ સમા હોસ્પિટલ તથા સમર્પણ હોસ્પિટલ અને સ્વામિનારાયણ ગુરુકુળને હંગામી કોવિડ હોસ્પિટલ તરીકે મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે કુલ 350 બેડની સુવિધા ઉપલબ્ધ થઈ છે।